હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપની એજ્યુકેશન ગુરુ ચેનલમાં હું ભવેન ગણઝારી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે શીખવાનું છે ચેપ્ટર નંબર સાત ભાગીદારી પેઢીનું વિસર્જન હવે ભાગીદારનો પ્રવેશ અને ભાગીદારની નિવૃત્તિ આપને એ બંને ચેપ્ટર જોયા હવે એના પછી છેલ્લું ચેપ્ટર જે આપણે ભાગીદારી પેઢીનું વિસર્જન છે એ શીખવાનું છે સૌથી પહેલાં તો વિસર્જનનો અર્થ આપણે જોઈએ તો વિસર્જન એટલે જે તે બાબતનું અસ્તિત્વનો અંત એટલે કે જે છેલ્લી ઘડી જે વિસર્જન એટલે શું તો કે જે વસ્તુ આપણે જે તે બાબત છે અથવા તો જે તે પેઢી છે એનું અંત એટલા એટલે વિસર્જન વિસર્જન વખતે ધ્યાનમાં રાખવાની બાબતો મુખ્યત્વે બે છે એક ભાગીદારી પેઢીનું વિસર્જન એક ભાગીદારીનું વિસર્જન આ બે વસ્તુને બહુ ધ્યાનમાં રાખવી પડે ભાગીદારીનું વિસર્જન અને ભાગીદારી પેઢીનું વિસર્જન આ બંને વસ્તુ અલગ અલગ છે જ્યારે ચાલુ પેઢીમાં બ જ્યારે ચાલુ પેઢી બંધ થાય અને તેનો ધંધો બંધ થાય બંધ કરવામાં આવે તેને પેઢીનું વિસર્જન કહેવામાં આવે છે એટલે કે મતલબ કે જે પેઢી છે એ બંધ થાય અથવા તો જે ચાલુ ધંધો છે એ બંધ થાય ત્યારે તેને પેઢીનું વિસર્જન કરવામાં કહેવામાં આવે છે પેઢી અને ભાગીદારીનું વિસર્જન વચ્ચેનો આપણે જોઈએ તો પેઢીનું વિસર્જન એટલે કે ભાગીદારી ભારતીય ભાગીદારી ધારાની કલમ નંબર ઓગણીસ ઓગણચાલીસ અનુસાર પેઢીનું વિસર્જન કરી બધા ભાગીદારો છૂટા થાય ત્યારે તેમની વચ્ચે ભાગીદારીનો અંત થાય છે તેને પેઢીનું વિસર્જન થયું કહેવાય આ પ્રકારે ભાગીદારીનું વિસર્જન કરી પેઢી બંધ કરવામાં આવે ત્યારે પેઢી ત્યારે પેઢીનું વિસર્જન કહેવાય એટલે કે ભાગીદારીનો જ્યારે અંત લઈ આવે ભાગીદારીનું વિસર્જન કરી અને પછી અંત લઈ અને ભાગીદારી પેઢીનું વિસર્જન કહેવાય પછી છે કે ભાગીદારીનું વિસર્જન તો ભાગીદારીનું વિસર્જન શું તો કે જ્યારે કોઈ ભાગીદારની નિવૃત્તિ મૃત્યુ કે નાદરી કે અન્ય કારણોસર ધંધો બંધ ન થાય બંધ કરવામાં ન આવે બાકીના ભાગીદારો ધંધામાં ચાલુ રાખે ત્યારે જૂના ભાગીદાર જૂની ભાગીદારીનું વિસર્જન થાય છે એટલે કે મતલબ શું તો કે જે વ્યક્તિ જે તે વ્યક્તિ જે ભાગીદાર છે એને હવે ધંધામાં રહી શકે તેમ નથી કોઈ અંગત કારણોસર કોઈ પોતે નિવૃત્ત પામે છે અથવા તો પોતે મૃત્યુ પામે છે કે નાદાર જાહેર થાય છે તો આવા સંજોગોમાં જ્યારે ધંધાના બાકી જે ભાગીદારો છે એ ચાલુ રહેશે અને તે પોતે ભાગીદાર છે એ બંધ થશે ત્યારે એની ભાગીદારી આવશે ત્યારે ભાગીદારીનું વિસર્જન કહેવાય ભાગીદારી એ ભાગીદારો વચ્ચેનો એવો સંબંધ છે કે જ્યારે પેઢી એ બધા જ ભાગીદારોનું સામૂહિક નામ છે હવે જ્યારે ભાગીદારી છે એ ભાગીદારો વચ્ચેનો સંબંધ છે જ્યારે પેઢી એ બધા જ ભાગીદારોનું સામૂહિક નામ છે પેઢી બધા ભાગીદારો મળી અને એક વસ્તુ ધંધો શરૂ કરતા હોય આપને એને પેઢી કહેવાય ભાગીદારી પેઢીનું વિસર્જન પેઢીના વિસર્જનની રીતો કે પદ્ધતિઓ વિસર્જનના હિસાબોની પતાવટ અંગે કાનૂની અને અન્ય જોગવાઈ અને વિસર્જનની સામાન્ય વિધિ કે પ્રક્રિયા તન રીતે આપણે જોઈએ તો પછી છે કે વિસર્જનની રીતો કે પદ્ધતિઓ છે કે સામાન્ય વિસર્જન કે અદાલતના હસ્તક્ષેપ સિવાય વિસર્જન અને અદાલત દ્વારા હવે જે આ પેલું છે સામાન્ય અને હસ્તક્ષેપ દ્વારા એ હસ્તક્ષેપ દ્વારા એમાં જોઈએ કે ભાઈ સર્વસંમતિ એટલે કે બધા ભાગીદારો વચ્ચે એવું નક્કી કરવામાં આવે કે ભાઈ હવે આપણે આ ધંધો આટલો બધો હલાવવો નથી ત્યારે પછી છે કે કરાર દ્વારા કોઈ કરાર કરેલા હોય કે ભાઈ બે વર્ષ કે પાંચ વર્ષ પછી કે પચાસ વર્ષ પછી આપણે આ પેઢીને અંત લાવશું તો ત્યારે પછી જે કાયદા દ્વારા તો કે કાયદામાં લખેલું હોય અથવા તો કાયદો હોય આપનો કે ભાઈ આટલા વર્ષ પછી તમારે આમ કરવાનું થશે નકર આ વસ્તુ થશે ત્યારે પછી જે કે ચોક્કસ ઘટનાને કારણે કોઈ એવી ચોક્કસ ઘટના થાય કે ભાઈ હવે આ પેઢીનો અંત લઈ આવવો પડે એમ જ છે દાખલા તરીકે ફર્ચામાં જાવ હવે ફળચામાં ગઈ છે કોઈ પેઢી તો એને અંત લઈ આવવો જ પડે પેઢીનો જેમ કે વિજય માલ્યો છે એ પતી ગયું બધું જો એ પૈસા ઉપાડી અને ભાગી ગયો વિદેશ તો પછી એની પેઢી નો અંત આવ્યો તો હવે એ કિંગ ફીચર વેચાઈ ગઈ પછી જે નોટિસ દ્વારા પછી એક ભાગીદાર હોય બે ત્રણ ભાગીદારો છે તો હવે એ બે ત્રણ ભાગીદારો દ્વારા નોટિસ આપવામાં આવે કે ભાઈ આ ભાગીદાર છે એને આપણે આગળ ધંધામાં ચાલુ રાખવાનો થતો નથી આપને એને પ્રોપર કારણ દેવું પડે કે ભાઈ આ નહીં ને આ કારણોસર તમારે આ પેઢીમાં રહેવાનું નથી તો થઈ શકે પછી છે કે અદાલત દ્વારા હવે અદાલત દ્વારા જ્યારે તમે એવું કોઈ નિયમોનો ભંગ કરી અને જ્યારે પેઢી હલાવતા હો ત્યારે તમે અદાલત દ્વારા ભાગીદારી પેઢીનું ભાગીદારી પેઢીનું વિસર્જન આવી શકે તો પેઢીના વિસર્જન ના થાય એટલા માટે આપણે જે નિયમો બનાવેલા છે જે આપના નિયમો છે એનું પાલન ભારતીય ભાગીદારીના કાયદા છે એના જે નિયમ છે એનું પાલન કરવું આપણે ફરજિયાત છે વિસર્જનના હિસાબોની પતાવટ અંગે કાનૂની અને અન્ય જોગવાઈઓ હવે કાનૂની જોગવાઈઓ કઈ છે પેઢીની ખોટ અંગે જોગવાઈ છે પેઢીના દેવા કે ભાગીદારોના અંગત દેવા અંગે જોગવાઈ છે તો કે ભાગીદારોની પેઢીની લોન છે ભાગીદારની પત્નીની લોન છે ભાગીદારોની જવાબદારી છે કે પેઢીની મિલકતોની ઉપજની વહેંચણી છે તો વિદ્યાર્થી મિત્રો આ બધી વસ્તુ એવી છે કે જે આપની જોગવાઈ છે જ્યારે વિસર્જનના હિસાબોની જે પતાવટ કરતા હોય ત્યારે તે અંગે કાનૂની કાનૂની અને અન્ય જોગવાઈઓ બધી આપેલી છે કે જ્યારે ભાગ પેઢી પેઢીના ખોટ અંગે હોય તો કે પેઢીમાં જો ખોટ થઈ હોય તો પણ એ જ્યારે ભાગીદાર ચાલુ હતો એટલા માટે એને ભોગવવી પડે પછી પછી છે કે પેઢીના દેવા અને ભાગીદારોના અંગત દેવા તો કે જો પેઢીમાં કોઈ દેવા હોય તો એમાં પણ એનો ભાગ હોઈ શકે પછી જે પેઢીની લોન છે ભાગીદારોની પેઢીને લોન છે ભાગીદારોએ પેઢીને લોન આપી હોય તો એનું વ્યાજ આપવાનું થાય પછી છે કે પત્નીની લોન હોય તો એનું વ્યાજ આપવાનું થાય તો કોઈ જવાબદારી હોય તો એ ચૂકવવાની થાય અને મિલકતો અને ઉપજની વહેંચણી જો એમાંથી મિલકતોમાંથી કાંઈ ઉપજ થઈ હોય તો એની પણ વેચણી એને થાય હવે છે કે વિસર્જનની અસરો તો કે જરૂરી ખાતા ખોલવામાં આવે તો કે સૌથી પહેલું માલ મિલકત નિકાલ ખાતું ભાગીદારોના લોન ખાતા જો હોય તો બાકી ભાગીદારોના મૂડી અથવા તો ચાલુ ખાતાને રોકડ અને બેંક ખાતું આ ત્રણ ખાતા મેન હોય છે એક બે ને ત્રણ તો આ લોન ખાતું છે એ ક્યારેક જ હોય છે બાકી બહુ હોતું નથી અને એ કોઈ અપેક્ષિત નથી પરીક્ષામાં માલ મિલકત નિકાલ ખાતું તો કે પેઢીના વિસર્જન સમયે પેઢીની મિલકતો અને દેવાના નિકાલની હિસાબી અસરો આપવા માટે તૈયાર કરવામાં આવતું ખાતું એટલે માલ મિલકત નિકાલ ખાતું માલ મિલકત નિકાલ ખાતે ખાતાને સંપાદન ખાતા તરીકે પણ ઓળખવામાં આવે છે મેઇન વસ્તુ આ છે કે સંપાદન ખાતા તરીકે પણ ઓળખવામાં આવે છે ઘણી વખત એમ પૂછાણું હોય કે ભાઈ સંપાદન ખાતું તૈયાર કરો તો કે ભાઈ હવે આ તો સંપાદન ખાતું કેવું હોય તો જોયું નથી કોઈથી તો માલ મિલકત નિકાલ ખાતું એ જ સંપાદન ખાતું થશે હવે આપણે જે આપણે આમ નોંધ છે એ જ જોવાની છે મેઇન વસ્તુ તો આમાં આમ નોંધ જ છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જે આ શ્રેણી ચાલુ કરવામાં આવી છે એની તમને પીડીએફ એક સાથે હું અપલોડ કરીશ અને મારા વ્લોગમાં છે એજ્યુકેશન ગુરુ વો વ્લોગ એમાં પણ છે તો તમે ચેક કરી શકશો હું તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપી દઈશ બાકી આ વિડીયોને તમે નિહાળો તમારા ફ્રેન્ડ સાથે શેર કરો અને વધુમાં વધુ તમે શેર કરો તો સૌથી પહેલાં છે કે અનામત અને નહીં વહેંચાયેલ નફાનું નફા નુકસાનની બાકી હવે જ્યારે અનામત અને નહીં નહીં વહેંચાયેલ જે નફા નુકસાનની બાકી છે હવે અનામત અને નહીં એની જમા બાકી હોય એટલે કે નફો હોય તો શું તો કે અનામત ખાતે ઉધાર રોકાણ વધગઢ ભંડોળ ખાતે કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે નફા નુકસાન ખાતે આ બધા ખાતે ઉધાર કરીને તે ભાગીદારના મૂડી ખાતે અથવા તો ચાલુ ખાતે આપી દેવાનું થાય કેમ આપી દેવાનું થાય તો કે ભાગીદારોને વેચાય એટલે કે મૂડી ખાતે આપી દેવાનું થાય ભાગીદારો વચ્ચે ભાગીદાર ભાગીદારનો જ નફો હતો જે આપણે પહેલેથી એને જમા કરીને રાખ્યો હતો કે જે આપણે ભવિષ્યમાં અનામત તરીકે રાખ્યો હતો કે ભવિષ્યમાં જો કાંઈ વસ્તુ થશે અકસ્માત થશે કે પછી નુકસાન જશે વધઘટ ભંડોળ થશે અનામત આ બધી વસ્તુ રાખેલી હોય આ બધી વસ્તુ છે એ ભાગીદારો વચ્ચે જ્યારે પેઢીનું વિસર્જન થતું હોય કે ભાગીદારીનું વિસર્જન થતું હોય ત્યારે આપને ભાગીદારોને આપવાનું થાય એટલે એ ભાગીદારો લઈ જશે હવે દાખલા તરીકે આ જે જમા બાકી છે એ ઉધાર બાકી અને ખોટ હોય તો ઉધાર બાકી અથવા તો ખોટ હોય તો કે ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે નુકસાન નફા નુકસાન ખાતે જમા હવે એ શું કામ તો કે ભોગવશે એ જો એને મળતું હોય નફો થાય ત્યારે તો ખોટ થાય ત્યારે એને ભોગવવું પણ પડે પછી છે કે જ્યારે મિલકતના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે ત્યારે માલ મિલકત નિકાલ ખાતે ઉધારતે જમીન મકાન જેટલા યંત્રો હોય એ બધાય ખાતે જમા કરવામાં આવે જો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કરી જમીન મકાન ખાતે જમા પ્લાન યંત્રો ખાતે જમા ફર્નિચર ખાતે રોકાણો ખાતે દેવાદાર ખાતે લેણી ઊંડી ખાતે અન્ય મિલકતો ખાતે બાબત જે શું લખેલી છે તો કે મિલકતોના ખાતા બંધ કરી ચોપડે કિંમત માલ મિલકત ને નિકાલ ખાતે લઈ ગયા તેના હવે ભાઈ જો આ બધી વસ્તુ છે મિલકતો છે એ બધેને લઈ જવાની થાય પછી જે રોકડ ખાતાની કે બેંક ખાતાની એટલે કે બેંક સિલક માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવતી નથી મેઇન વસ્તુ આ છે ભાઈ આવી અમુક અમુક વસ્તુ છે એ આપણે હાઈલાઈટ થવી જોઈએ કેમ કે આ વસ્તુ છે એ ઘણી વખત એમ થાય કે ભાઈ રોકડ છે એ આપની હાથ પર રોકડ છે તો એ આપની મિલકત છે તો આપણે એને માલ મિલકત માલ મિલકત બાજુ લખીએ ને આપને મિલકત લેણા બાજુ તો કહેશું કે એને એ માલ મિલકત છે તો આપણે જ્યારે ખાતા બંધ કરીએ ત્યારે માલ મિલકત નિકાલ ખાતે લઈ જઈએ પણ એવું નથી તો રોકડ છે એ રોકડ ખાતાની કે બેંક ખાતાની બેંક સિલક જમા જમા શું માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવતી નથી

એ માલ મિલકત નિકાલ ખાતું જમા કરવાનું બાકી બધી જોગવાઈઓ એટલે કે ગાલખા અનામત ખાતે ઉધાર પણ ખાતે ઉધાર દેવાદાર કે લેણી ઊંડી પરના વટાવ અનામત ખાતે ઉધાર બાકી તે માલ મિલકત નિકાલ ખાતે જમા કરવાનું થાય તો આપણે લખીએ બાબત જે કે જોગવાઈઓના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ ગયા તેના આમ જેવી રીતે અહીંયા જમા કર્યું એવી જ રીતે અહીંયા આપને ઉધાર કરવાનું થાય પછી છે કે દેવાના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે ત્યારે હવે દેવાના ખાતા તો જેવી રીતે મિલકત મિલકત હતી એ મિલકતને જમા કરી તો એવી જ રીતે દેવા છે એને ઉધાર કરવાના થાય દાખલા તરીકે લેણદારના લેણદાર ખાતે ઉધાર દેવી ઊંડીઓ ખાતે ઉધાર બેંક ઓવરડ્રાફ્ટ ખાતે ઉધાર કારીગર નફા ભાગ ભંડોળ ખાતે ઉધાર ચૂકવવાના બાકી ખર્ચા ખાતે ઉધાર તે માલ મિલકત ખાતે જમા પછી છે કે તમામ જવાબદારીઓ ના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ ગયા તેના હવે અહીંયા સૌથી પહેલા મેન તમને દેખાણું હશે કે સાહેબ અહીંયા બેંક આવી બેંક શું કામ ઉધાર થઈ આપણે હજી આપણા બે જ મિનિટ પહેલા ના પાડી કે ભાઈ રોકડ ખાતાની કે બેંક ખાતાની બેંક સિલક માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવતી નથી તો વિદ્યાર્થી મિત્રો જ્યારે મિલકત લેણા બાજુ મિલકત લેણા બાજુ એટલે કે એ આપની જ્યારે મિલકત લેણા બાજુ હોય ત્યારે લખવાની થશે નહીં બેંક પણ ત્યારે લખવાની થશે નહીં ચાલો મિલકત આપને લખવાની થશે નહીં માલ મિલકત નિકાલ ખાતે પણ જ્યારે મૂડી દેવા બાજુ લખેલી હોય એટલે કે મૂડી દેવા બાજુ જ્યારે લખેલી હોય ત્યારે એ બેંક ઓવરડ્રાફ્ટ છે બેંક ઓવરડ્રાફ્ટ છે એ આપનું દેવું કહેવાય એટલે કે આપણે ઓછીનું લીધેલું નાણું કહેવાય કે જેમાં આપણે આપની ક્રેડિટ કરતાં પણ વધારે પૈસા લીધેલા છે તો એ બધી વસ્તુ છે એ આપને દેવું કહેવાતું હોવાથી એને આપણે લખવામાં આવે છે પછી મિલકતોનું વેચાણ કરવામાં આવે ત્યારે મિલકતોનું વેચાણ થાય ત્યારે રોકડ કે બેંક ખાતે ઉધારતે માલ મિલકત નિકાલ ખાતે જમા જ્યારે ભાગીદાર મિલકત લઈ જાય ત્યારે તો કે જે તે ભાગીદાર ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા અહીંયા રોકડ રોકડા વેચતા હોય તો આપને આવે જે લેનાર વ્યક્તિ આપણે ઉધાર પછી છે કે ચોપડે નહીં નોંધાયેલ મિલકતની ઉપજ મળે ત્યારે ચોપડે નહીં નોંધાયેલ મિલકતની ઉપજ મળે ત્યારે તો કે રોકડ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા પછી છે કે રોકડેથી ચૂકવવામાં આવે ત્યારે તો કે રોકડેથી કઈ વસ્તુ ચૂકવવામાં આવે ત્યારે તો કે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ બેંક ખાતે જમા પછી કોઈ ભાગીદાર જવાબદારી ચૂકવવાનો સ્વીકાર કરે ત્યારે તો જો કોઈ ભાગીદાર છે એ જવાબદારી ચૂકવવા માટે સ્વીકાર કરે છે તો કે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે જે તે ભાગીદાર જે ચૂકવવા માટે સહમત થાય છે એના ખાતે જમા પછી છે ચોપડે નહીં નોંધાયેલ દેવું ચૂકવવામાં આવે ત્યારે ચોપડે નહીં નોંધાયેલ દેવું ચૂકવવામાં આવે ત્યારે રોકડા જાય છે તો જમા જ કરવાના થશે એટલે કે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ કે બેંક ખાતે જમા જો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ કે બેંક ખાતે જમા પછી છે કે ભાગીદારી પેઢીના વિસર્જન ખર્ચ ચૂકવવામાં આવે ત્યારે વેબ વિસર્જન ખર્ચ પેઢી ચૂકવે અને પેઢીએ ભોગવવાનો હોય ત્યારે તો આપણે મિલકત નિકાલ ખાતે ઉધાર તે ચૂકવે છે જાય છે રોકડ એટલે રોકડ ખાતે જમા પછી કોઈ ભાગીદાર જવાબદારી સ્વીકારે ત્યારે તો કે જો વિસર્જન ખર્ચ કોઈ ભાગીદારે જ ભોગવવાનો હોય અને તે વિસર્જન ખર્ચની ચૂકવણી કરે ત્યારે પેઢીના ચોપડા ચોપડે આ અંગે કોઈ નોંધ કરવાની રહેતી નથી શું કામ તો કે ભાગીદાર છે એ પર્સનલ સમજ છે ભાગીદારીનું તો વિસર્જન થઈ ગયું છે પેઢીનું તો વિસર્જન થઈ ગયું છે તો કે માલ બિલકત નિકાલ ખાતે ઉધાર તે જે તે કાર્યવા જે તે ભાગીદાર ખાતે જમા પછી જે ભાગીદાર ભાગીદારી હોય ભાગીદારી હોય ભાગીદારીમાં હોય તે ભાગીદારે કરેલ વિસર્જન ખર્ચની ચૂકવણી પેઢીને કરેલ હોય તો તે આમ નોંધ આ પ્રમાણે થાય તો કે જે તે ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા પછી છે કે ભાગીદારે ભાગીદારની લોન ચૂકવાય ત્યારે તો કે ભાગીદારની લોન ચૂકવે તો ભાગીદારની લોન ખાતે ઉધાર તે બેંક કે રોકડ ખાતે જમા પછી છે કે નફો હોય ત્યારે તો કે માલ મિલકત નિકાલ ખાતાની બાકીઓની વહેંચણી તો કે નફો હોય ત્યારે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે ભાગીદારોના ચાલુ અથવા તો મૂડી ખાતે જમા કેવી રીતે તો કે માલ મિલકત નિકાલ ખાતાના નફાની વહેંચણી ભાગીદારોને ચાલુ કે મૂડી ખાતે કઈ રીતે રીતેના તો કે જ્યારે માલ મિલકત નિકાલ ખાતું છે એની બાકીઓની વહેંચણી આવે ત્યારે તો કે ભાગીદારોના મૂડી ખાતે તો આપવાની જ થશે આપને ત્યારે પછી જે નુકસાન હોય તો હવે માલ મિલકત નિકાલ ખાતું તમે બંધ કરો છો ઇન કેસ કે નુકસાન થયું તો તો કે ભાગીદારના મૂડી અથવા તો ચાલુ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા વિદ્યાર્થી મિત્રો આપને જે પુનઃ મૂલ્યાંકન ખાતું કરેલું છે

ચાલુ ખાતાની કઈ બાકી છે ભાઈ જમા બાકી હવે ચાલુ ખાતાની કે ઉધાર બાકી હોય તો ચાલુ ખાતાની ઉધાર બાકી છે તો ભાગીદારોના મૂડી ખાતે ઉધાર તે ભાગીદારોના ચાલુ ખાતે જમા પછી છે કે ભાગીદારોના મૂડી ખાતા બંધ કરવામાં આવે ત્યારે હવે આ ભાગીદારોના મૂડી ખાતા બંધ કરવામાં આવે છે તો ભાગીદારોના મૂડી ખાતા જ્યારે બંધ કરવામાં આવે ત્યારે કોઈ ભાગીદારની આખરની ઉધાર બાકી હોય અને તે પેટે જરૂરી રકમ લાવે ત્યારે તો કે ભાઈ ક્યારેક ભાગીદારોની ઉધાર બાકી મળે તો ત્યારે એ પેટે જરૂરી રકમ લઈ આવવી પડે તો કે બેંક કે રોકડ ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી ખાતે જમા કારણ કે એ ભાગીદાર છે એ પોતાની જે દેવી રકમ છે એટલે કે દેવાની રકમ છે એ આપને પેઢીને આપશે તો કે ભાગીદારના તેના મૂડી ખાતે ઉધાર બાકીની રકમ રોકડમાં લાવ્યો તેના પછી છે કે ભાગીદારના મૂડી ખાતાની આખરની બાકી જમા બાકી હોય અને તે રકમ તેને ચૂકવવામાં આવે ત્યારે તો કે જમા બાકી મળી હોય તો એને રકમ ચૂકવવી પડે તો ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે બેંક કે રોકડ ખાતે જમા હવે ભાગીદારોને મૂડીની જમા બાકીની રકમ ચૂકવવી તેના આપણે જે ભાગીદાર છે એને ચૂકવવી પડે એના આપને ચૂકવવાના છે પછી જે વિદ્યાર્થી મિત્રો તમારી સામે આપણે જે અત્યાર સુધી જેની વાતો કરતા હતા તે માલ મિલકત નિકાલ ખાતાનો નમૂનો માલ મિલકત આ નિકાલ ખાતું છે માલ મિલકત નિકાલ ખાતામાં જો આપણે જે પુનઃમૂલ્યાંકન મૂલ્યાંકન ખાતે કરતા હતા વધારો ઘટાડો કરતા હતા કે પછી જોગવાઈઓ અને આમાં જો લખેલું છે પરચુરણ મિલકતો ખાતે અને જોગવાઈઓ ખાતે હવે જે આ આમ નોંધ નંબર છે આપણે અહીંયા આપેલા છે હું તમને આની આખી એક પીડીએફ મોકલી દઈશ અહીંયા જો આપણે આમ નોંધ નંબર મૂકેલા છે અહીંયા મેં લખેલું છે એવી રીતે આમ નોંધ છે કે આટલામી આટલામી આટલા આમ નોંધ છે એ પ્રમાણે તમે અહીંયા કેવી રીતે એન્ટ્રી આવી એ તમે જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો આવા જ વિડીયો જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાની સાથે સાથે બે લાઇકન દબાવો જેથી સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળે અને તમે એને શીખી શકો તો વિદ્યાર્થી મિત્રો જેમ માલ મિલકત નિકાલ ખાતું આપણે બનાવેલું છે આની પીડીએફ તમને આખા ચેપ્ટરની પીડીએફ અને આખા આખી બુકની પીડીએફ હું તમને જલ્દીથી જલ્દી મોકલી આપીશ તો મળીએ છીએ આપને નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ